નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ તમારું સ્વાગત છે વિદ્યાર્થીઓ આપણે અગિયાર જોઈએ તો ત્રણ ચેપ્ટરો જે છે એ એસિસી વિભાગ એટલે પત્ર વ્યવહારના કરનાયખા છે અને આજે વિદ્યાર્થીઓ આપણે વિભાગ બીજો એસપી વિભાગ સેક્રેટરિયલ પ્રેક્ટિસ એમાં પેલો પાર્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ પેલો પાઠ જેનું નામ છે સેક્રેટરીનો અર્થ અને તેના પ્રકારો તો વિદ્યાર્થીઓ આ પાઠમાં કયા મુદ્દાઓ આપણે શીખશું તો કે સેક્રેટરી કોણ છે એની વ્યાખ્યા એના પ્રકારો કેટલા આવે છે ત્રણ પ્રકાર એના કંપની સેક્રેટરી જે છે એના બે પ્રકાર સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરી રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી વિભાગીય સેક્રેટરી બને એટલે કુલ પાંચ પ્રકાર ને છઠ્ઠો મંડળી સેક્રેટરી અને એના પેટા પ્રકાર આમ આપણે વિદ્યાર્થીઓ આ અંદર સેક્રેટરીની વ્યાખ્યા અને એના કુલ છ પ્રકારો છે એટલું શીખવાના છીએ તો સમગ્ર વિશ્વ એમાં માનવીને સૌથી બુદ્ધિશાળી આપણે ગણ્યો છે ખબર છે ને તેણે પોતાને હંમેશા વિકાસ સાધ્યો છે એટલે કે આ પૃથ્વી ઉપર વિદ્યાર્થીઓ ઘણા બધા સજીવો છે પણ આ બધા સજીવોમાં માનવી એકમાત્ર એવો સજીવ છે કે જેણે પોતાનો વિકાસ આ પૃથ્વી ઉપર આપ્યો હોય આ વિકાસ ગાથામાં માનવી હંમેશા વધુને વધુ કામ કરતો થયો અને એક સમય એવો આવ્યો જ્યારે તે બધું જ કામ જાતે ન કરી અને ત્યારે તેને એવા સહાયકની જરૂર ઊભી થઈ જે તેના વતી કાર્ય કરી શકે એ તો સાચી વાત છે ને વિદ્યાર્થીઓ કોઈ પણ વ્યક્તિ છે એ બધા કામ પોતે જાતે કરી નથી શકતો એટલે એ વ્યક્તિ શું કરે છે પોતાનો એક સહાયક કોઈ વ્યક્તિને રાખે છે કે જે વતી બીજા કામ કરી દઈએ અને બદલામાં આપણે એને કંઈક છીએ એટલે આમ તમે જુઓ તો માનવીની વિકાસની સાથે જ વાણિજ્યની શરૂઆત થઈ ગઈ વાણિજ્ય ત્યારે શરૂ થાય જ્યારે જે વસ્તુ આપણે ન કરી શકીએ ત્યારે એ વસ્તુ આપણને શું કરી દઈએ બીજા કરી દઈએ દાખલા તરીકે આપણે અનાજ નથી ઉગાડી શકતા તો ખેડૂતો આપણા વતી અનાજ ઉગાડી અને આપણને શું કરે છે આપે છે શાકભાજી આપે છે ફળ આપે છે બરાબર એના બદલામાં તો કે આપણે એને પૈસા આપીએ છીએ છીએ તો આપણે જે કંઈ પણ કાર્ય કરીએ એના બદલામાં આપણને પૈસા મળે છે તો વિદ્યાર્થીઓ શરૂઆતમાં આ વિકાસ છે ને એ એકદમ મંદ હતો પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ આવી એટલે એમાં તમે જુઓ તો વધારો થયો અને વિવિધ પ્રકારની શોધખોળો અને આ એને કારણે આધુનિક અત્યારે વાણિજ્ય છે એ આગળ આવી ગયું આધુનિક વાણિજ્યની શરૂઆત વ્યક્તિગત માલિકીથી થઈ ત્યાર પછી તમે જુઓ તો એટલે કે ઉદ્યોગ પહેલા છે ને વ્યક્તિ એકલો એકલો કરતો એટલે વ્યક્તિગત માલિકી ત્યાર પછી બે પાંચ દસ જણા ભેગા કરતા તો ભાગીદારી પેઢી બની ત્યાર પછી કંપની બની ગઈ ત્યાર પછી સહકારી મંડળી સંયુક્ત સાહસો આમ ઘણું બધું અસ્તિત્વમાં આવી ગયું જુઓ તમે કોઈ વેપાર એકલો કરો છો તો એ ભાઈ પોતાની વ્યક્તિગત માલિકી કહેવાય તમે બે પાંચ મિત્રો ભાગીદારીમાં કોઈ ધંધો શરૂ કરો તો એને ભાગીદારી પેઢી કહેવાય કોઈ પ્રાઇવેટ લિમિટેડ અથવા તો પબ્લિક તો એ કંપની કહેવાય કોઈ ટ્રસ્ટ બને એને સહકારી મંડળી કહેવાય અને સરકારની સાથે કોઈ સાહસ થાય એને આપણે સંયુક્ત સાહસ કહીએ છીએ તો કે વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપમાં એકની મર્યાદા બીજા સ્વરૂપમાં ઉદ્ભવવાનું કારણ બન્યું એટલે કે એકમાં જો મર્યાદા છે તો એ મર્યાદાને દૂર કરી અને બીજી વસ્તુ બની સમયાંતરે યુદ્ધો થયા એના કારણે રાજકીય ક્ષેત્રોમાં ફેરફાર આવ્યા અને જુદી જુદી વિચારધારાઓ શું થયું વિદ્યાર્થી મિત્રો અસ્તિત્વમાં આવી અવનવી શોધખોળ થઈ એને કારણે માહિતીનું આદાન પ્રદાન થયું બરાબર એટલે કે એમાં ઇન્ટરનેટ આવ્યું પછી તો આજે આખું વિશ્વ છે એ આપણી હથેળીમાં આવી ગયું છે એટલે આપણે એમ કહી શકીએ કે ઝડપથી થાય છે પરિણામે વાણિજ્યના સ્વરૂપમાં દિન પ્રતિદિન ફેરફાર થતા રહ્યા જે એક વિરાટ કાય બહુરાષ્ટ્રીય કંપની સુધી વિસ્તરી ગયું અને જેને આપણે આગવું સ્થાન પ્રસ્તિત્વમાં આવ્યું પ્રાપ્ત થયું આ કોર્પોરેટ સંસ્થાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણી સાથે સંકળાયેલી છે એટલે જે કોઈ પણ પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય કોઈ ભાગીદારી પેઢી હોય સંયુક્ત સાહસો હોય કે સહકારી મંડળી હોય એ બધું કોર્પોરેટમાં આવે અને એ વિદ્યાર્થીઓ સંકળાયેલું છે તમે ટૂથપેસ્ટ વાપરો છો બરાબર ને તમે ચિપ્સ ખાવ છો કોઈ પણ મોબાઈલ વાપરો છો આ બધી પ્રોડક્ટ વિદ્યાર્થીઓ કોની છે કોઈ પણ કોર્પોરેટ કંપનીની છે આવી કંપનીઓમાં મૂડી રોકનારા ખરા માલિકો તો શેર હોલ્ડરો જ છે એટલે કંપની ભલે ગમે એ ચલાવતું હોય વિદ્યાર્થીઓ પણ એ કંપની તમે જુઓ ને તો પ્રાઇવેટ મોટી બધી મોટી કંપનીઓ જેટલી હોય ને એટલી પ્રાઇવેટ લિમિટેડ નો હોય કારણ કે પ્રાઇવેટ લિમિટેડમાં એના મેઇન જે માલિકો છે ને એ જ મૂડી લાવે તો એ જાજી મૂડી ન લાવી શકે એટલે વિદ્યાર્થીઓ તમે જે મોબાઈલ વાપરો ચિપ્સ ખાઓ ટૂથપેસ્ટ વાપરો એવી તમે કોઈ પણ કંપની જોઈ લો બરાબર તો એ બધી કંપની પ્રાઇવેટની બદલે પબ્લિક લિમિટેડ હશે અને એનો મતલબ એવો થઈ ગયો કે એના માલિકો કોણ કહેવાય શેર હોલ્ડરો આજે તમે તમારા માતા પિતાને પૂછો તો એની પાસે કોઈ પણ બેંક અથવા કોઈ પણ કંપનીનો શેર હશે એટલે જો એની પાસે કોઈ પણ કંપનીનો શેર હોય તો એનો મતલબ એવો થઈ જાય કે એ છે એ વ્યક્તિ એટલે કે આપણી પાસે એક શેર હોય ને તો પણ આપણે કંપનીના કોણ કહેવાય માલિક કહેવાય દાખલા તરીકે તમારી પાસે એસબીઆઈનો નો શેર છે તો તમે એસબીઆઈના ના કોણ બની ગયા માલિક બની ગયા બરાબર એના ભાગીદાર થઈ ગયા તમારી પાસે રિલાયન્સનો શેર છે તો તમે રિલાયન્સના શું થઈ ગયા કહેવાય ભાગીદાર બની ગયા જેઓ દેશના દૂર દૂરના વિસ્તારમાં પથરાયેલા છે બરાબર ને તેથી કંપનીનું સંચાલન શેર હોલ્ડર ન કરી શકે હવે આપણે તો શું હોય વિદ્યાર્થીઓ માની લો કે આપણી પાસે કોઈ કંપનીનો શેર હોય તો આપણી જેમ ઘણા બધા લોકો પાસે કંપનીનો શેર હોય હવે એમ તો ભાઈ આવા શેર હોલ્ડર તો આખા વિશ્વની અંદર હોય તો એનો મતલબ એવો થઈ ગયો કે આપણે કંપનીને શેર જુદી જુદી જગ્યાએ છીએ એટલે સંચાલન ન કરી શકીએ એટલે કંપનીનું સંચાલન કરવા માટે આખું સંચાલક મંડળ ઊભું થાય એને કહેવાય એના શેર હોલ્ડરો બરાબર પરંતુ રોજબરોજનું સંચાલન શેર હોલ્ડર પણ ન કરી શકે તો નાના નાના નિર્ણય લેવા માટે શું કરે છે વિદ્યાર્થીઓ તો કે સેક્રેટરીની નિમણૂક થાય છે ફરીથી યાદ રાખજો શેર હોલ્ડરો સંચાલન ન કરી શકે એટલે સંચાલક મંડળ આવ્યું સંચાલક મંડળ નાના નાના નિર્ણયો માટે રોજ સમય ન ફાળવી શકે રોજ મિટિંગ ન કરી શકે એટલા માટે એણે શું શેની સ્થાપના કરી સેક્રેટરીની કંપની કરારો કરે દસ્તાવેજનું ઘડતર કરે મહત્વના નિર્ણય લે પરંતુ કંપની જીવંત તો નથી જ ને બરાબર ને તેને તો કાયદાની દ્રષ્ટિએ કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ આપ્યું છે એકાઉન્ટમાં આવે છે કંપની કોણ છે તો કે જીવંત વ્યક્તિ નથી પણ કાયદાની દ્રષ્ટિએ શું છે છે ભાઈ એ કૃત્રિમ સ્થાન પ્રાપ્ત કરે તેથી આ બધા જ કાર્યોમાં સેક્રેટરી સામેલ હોય છે એટલે આ બધા કાર્ય કરવા માટે મુખ્ય વ્યક્તિ કોણ છે આગળ આવે એવો વ્યક્તિ તો એ કંપનીનો સેક્રેટરી છે એટલા માટે જ કંપનીના સંચાલનમાં સેક્રેટરીનું સ્થાન અગત્યનું છે ભારતની આઝાદી પછી ઓગણીસો યાદ રાખજો પૂછાશે કંપની ધારો ક્યારે મળ્યો આપણને તો કે ઓગણીસો છપ્પનમાં અને તેમાં ઉત્તરોત્તર સુધારો વધારો થયો બે હજાર તેરમાં માં છેલ્લે નવો કંપની ધારો આવ્યો તો વિદ્યાર્થીઓ પૂછાય એવું છે બે હજાર તેરમાં માં આ પુસ્તકમાં કંપની ધારામાં થયેલો ઓગણત્રીસ પાંચ સુધીનો ફેરફાર આપી દીધો છે આપણે યાદ રાખવાનું કે ઓગણીસો છપ્પનમાં કંપની ધારો આવ્યો હતો અને બે હજાર પછી આવ્યો અને આપણી બુકમાં જે કંપની ધારો આપ્યો છે એ ક્યાં સુધીનો છે વિદ્યાર્થીઓ બે હજાર ને પંદર ઓગણત્રીસ પાંચ બે હાજર ને પંદર સુધીનો છે હવે આપણે વિદ્યાર્થીઓ આવતા લેકચરમાં જોશું સેક્રેટરીનો અર્થ અને તેની વ્યાખ્યાઓ